હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલવાની કચોરી. લીલવાની કચોરી માટે આપણે અડધા પીસેલા તુવેરના દાણા લઈશું. બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ લીલા દાણા, આદું મરચાંની પેસ્ટ, તલ, ખાંડ, ટોપરાનું છીણ અને લીંબુ. અને આપણે થોડા શેકાવા દેવાના છે. હવે આપણું સ્ટફિંગ શેકાઈ ગયું છે. હવે આપણે એમાં થોડી ખાંડ એડ કરી દઈશું, એક ટેબલ સ્પૂન ખાંડને મિક્સ કર્યા પછી આપણે એમાં અડધો લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરીશું, મિક્સ કરી લઈશું. થોડો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. આપણે ટોપરાનું છીણ એડ કરી દઈશું. હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે, ત્યારે આપણે લાસ્ટમાં લીલા ધાણા એડ કરીને મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એને ઠંડુ થવા દઈશું, ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ. અડધો કપ આપણે મેંદો લઈશું. અડધો લોટ આપણે રોટલીનો લોટ લઈશું. થોડીક ચપટી આપણે ખાંડ નાખીશું અંદર. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મોણ માટે તેલ એડ કરીશું. હવે મિક્સ કરીને લોટ બાંધી લઈશું. મુઠ્ઠી ભર એટલું એડ કરવાનું આપણે બાંધી લઈશું. થોડું થોડું પાણી એડ કરીને બાંધતા જઈશું. લોટ આપણો બંધાઈ ગયો છે. થોડો તેલવાળો કરી લઈશું. હવે એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે સ્ટફિંગમાંથી બોલ બનાવી દઈએ.
રીતે આપણે બધા બોલ રેડી કરી દઈશું. હવે આપણા બોલ બી રેડી થઈ ગયા છે. હવે આપણે લોટમાંથી લુઆ કરી લઈશું અને પૂરી બનાવીશું. આપણે એમાંથી પૂરી કરી લઈશું. હવે તો આપણે બધી જ કરી લઈશું. આપણે બધી જ કરી લીધી છે. હવે આપણે તેલ ગરમ કરી, તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. હવે તળી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ધીમે ધીમે બધી નાખી દઈશું. આપણે પલટાવી લઈશું. હલકા ગુલાબી રંગની થઈ ગઈ છે આપણે કચોરી, તમે જોઈ શકો છો. હવે આને આપણે કાઢી લઈશું. મેં ગેસ બંધ કરી દીધો છે. આપણે કાઢી લઈશું ગેસમાં. હવે આપણે આને સર્વિંગ પ્લેટને કાઢી લઈશું. એની સાથે સોસ તૈયાર છે આપણી કચોરી.